સ્વાગતમ ફરીથી મારી ચેનલ અને શ્રી લાલબાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ એક પ્રશ્ન નંબર નંબર અને એનો દાખલા આજે આપણે અભ્યાસ કરવો છે જેની રકમ આ મુજબ છે શિલા સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર નફો ત્રણ જેમ બે જેમ ત્રણના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી બે જેમ એક જેમ ત્રણના પ્રમાણમાં વેચ્યો છે આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે અથવા ભૂલ સુધારણા આમ નોંધ લખો એમ પણ પૂછી શકે મિત્રો આનો જવાબ જોઈએ ત્રણ ભાગીદારો છે શીલા સુરભી અને સંકેત હવે એક લાખ પાંત્રીસ હજાર નફાની આપણે વહેંચણી કરશું જે સાચી વહેંચણી આ મુજબ થવી જોઈતી હતી એક લાખ પાંત્રીસ હજાર નફા નુકસાનનું પ્રમાણ છે ત્રણ જેમ બે જેમ ત્રણ એટલે એના આઠ ભાગ કરી અને આગળ શીખ્યા તે મુજબ આપણે વહેંચણી કરીએ તો ત્રણેય ભાગીદારને અનુક્રમે નફો મળે પચાસ હજાર છસો પચીસ તેત્રીસ હજાર સાતસો અને પચાસ હજાર છસો પચીસ આ નફા નુકસાનનું સાચું પ્રમાણ છે આ પ્રમાણમાં નફાની વહેંચણી થવી જોઈતી હતી એટલે કે આટલો નફો દરેક ભાગીદારને મળવો જોઈતો હતો પણ ભૂલથી નફા નુકસાનનું પ્રમાણ બે જેમ એક જેમ ત્રણ લેવાઈ ગયેલ છે ત્યારે એ ખોટી વહેંચણી છે એ આ મુજબ થઈ ગયેલ છે એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા બે જેમ એક જેમ ત્રણ અને એના આપણે છ ભાગ કરીશું છ ભાગ કરીને આગળ શીખ્યા મુજબ વહેંચણી કરતા અનુક્રમે નફો મળે છે પિસ્તાલીસ હજાર બાવીસ હજાર પાંચસો અને સડસઠ હજાર પાંચસો ભાગીદારને મળતો નફો હંમેશા ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાનો રહેતો હોય છે દર વખતે જ્યારે જ્યારે પણ ભાગીદારને નફા ભાગ મળે એ ભાગીદારના મૂડી ખાતે જમા થાય છે એટલે કે આ સાચી વહેંચણી છે એ ભાગીદારોના મૂડી ખાતે જમા થવી જોઈએ પચાસ હજાર છસો પચીસ શિલાના મૂડી ખાતે જમા થવા જોઈએ તેત્રીસ હજાર સાતસો પચાસ સુરભીના મૂડી ખાતે જમા થવા જોઈએ અને પચાસ હજાર છસો પચીસ સંકેતના મૂડી ખાતે જમા થવા જોઈએ એના બદલે ખોટી વેચણી થઈ તેને કારણે અનુક્રમે પિસ્તાલીસ હજાર બાવીસ હજાર પાંચસો ને સડસઠ હજાર પાંચસો ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જમા કર્યા છે હવે આ ભૂલ સુધારવા માટે આપણે શું કરવું પડશે તે જોઈએ હવે શિલાના મૂડી ખાતે તફાવતની રકમ જોઈએ તો પાંચ હજાર છસો પચીસ આવે છે બાદ બાકી કરતા સુરભી ના મૂડી ખાતે જમા થવી જોઈતી રકમ અને જમા કરેલ રકમ આ બેનો તફાવત જોતાં આપણને રકમ મળે છે અગિયાર હજાર બસો પચાસ જ્યારે સંકેત ના મૂડી ખાતે જમા થવી જોઈતી રકમ અને જમા થયેલ રકમનો તફાવત જોઈએ તો માઇનસમાં આવે છે માઇનસ સોળ હજાર આઠસો પંચોતેર હવે જોઈએ મિત્રો વ્યવસ્થિત સમજીએ કે સિલાના મૂડી ખાતે જમા કેટલા થવા જોઈતા હતા પચાસ હજાર છસો પચીસ એના બદલે જમા કેટલા થયા પિસ્તાલીસ હજાર એનો અર્થ એ થયો કે પાંચ હજાર છસો પચીસ હજી વધારે જમા કરશું તો ભૂલ સુધરશે કારણ કે જમા થવા જોઈએ પચાસ હજાર છસો પચીસ અને જમા થયા પિસ્તાલીસ હજાર એટલે કે પાંચ હજાર છસો પચીસ તેના મૂડી ખાતે ઓછા જમા થયા છે તો આ જે ઓછી રકમ જમા થઈ છે તે રકમ તેના મૂડી ખાતે જમા કરી દઈએ તો ભૂલ સુધરી જાય માટે પાંચ હજાર છસો પચીસ મૂડી ખાતે જમા આવશે હવે સુરભીનું જોઈએ તો સુરભીના મૂડી ખાતે જમા કેટલા થવા જોઈએ તેત્રીસ હજાર સાતસો પચાસ એના બદલે બાવીસ હજાર પાંચસો તેના મૂડી ખાતે જમા થયેલ છે મિત્રો એટલે કે અગિયાર હજાર બસો પચાસ તેના મૂડી ખાતે ઓછા જમા થયેલ છે તો આ રકમ જમા કરશું એટલે ભૂલ સુધરશે અને તેવી જ રીતે સંકેતના મૂડી ખાતે પચાસ હજાર છસો પચીસ જમા થવા જોઈએ એના બદલે સડસઠ હજાર પાંચસો એટલે કે સોળ હજાર આઠસો પંચોતેર રૂપિયા વધુ જમા થઈ ગયેલ છે તો આ વધારે રકમ જમા થઈ ગયેલ હોય ત્યારે તેની વિરુદ્ધ અસર આપતા ભૂલ સુધરે એટલે કે આ રકમ આપણે તેના મૂડી ખાતે ઉધાર કરવી પડશે મિત્રો વર્ગખંડમાં જ્યારે હું લેક્ચર લેતો હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મને આ પ્રશ્ન પૂછે છે કે સર માઇનસ આવે તો જમા કરવાનું કે ઉધાર પ્લસ આવે તો જમા કરવાનો કે ઉધાર મિત્રો અહીં ગોખવાની વાત નથી અહીં સમજવાની વાત છે આપણે પ્રશ્નના સ્વરૂપને સમજવાનો છે ગોખવાનું નથી અહીં નફાની વાત છે નફો ભાગીદારોના મૂડી ખાતે જમા થાય છે જ્યારે ખોટ હોય તો ઉધાર થાય તો પછી ઉધાર થવું જોઈએ ઉધાર કર્યા અને એમાં પાછું માઇનસમાં આવે તો એ ઉધારને બદલે જમા થતું હોય તો એવું માઇનસ ગોખવાને કારણે આપણને સંપૂર્ણ જ્ઞાન મળતું નથી એટલે માઇનસ પ્લસના આધારે નહીં પણ મેં હમણાં જ જે સમજૂતી આપી તેના આધારે કયા ભાગીદારના મૂડી ખાતે કેટલી રકમ જમા કે ઉધાર થશે તે જ્ઞાન મેળવવું જરૂરી છે એટલે મિત્રો અહીં ફરીથી શિલાના મૂડી ખાતે પાંચ હજાર છસો પચીસ ઓછા જમા થયા છે એટલે જમા કરવા પડશે સુરભીના મૂડી ખાતે અગિયાર હજાર બસો પચાસ ઓછા જમા થયા છે એટલે જમા કરવા પડશે અને સંકેતના મૂડી ખાતે સોળ હજાર આઠસો પિંચોતેર વધુ જમા થઈ ગયા છે એટલે વિરુદ્ધ અસર આપવા માટે સોળ હજાર આઠસો પિંચોતેર તેના મૂડી ખાતે ઉધાર થશે હવે આ ગણતરીમાં જ આમ નોંધ આવી ગઈ કે કયા ભાગીદારના મૂડી ખાતે કેટલી રકમ ઉધાર કે જમા થશે તો હવે ફક્ત આપણે આમ નોંધમાં આની ગોઠવણી જ કરવાની બાકી રહે તો તે મુજબ જોતા ભૂલ સુધારણા આમ નોંધ આ મુજબ બનશે સંકેતના મૂડી ખાતે ઉધાર સોળ હજાર આઠસો પિંચોતેર ઉપર આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ કે સંકેતના મૂડી ખાતાનો જે તફાવત છે તેની બાજુમાં ઉધાર લખેલ છે તે કેવી રીતે આવ્યું તે પણ આપણે સમજી ગયા તો આમ નોંધ આ મુજબ સંકેતના મૂડી ખાતે ઉધાર સોળ હજાર આઠસો પિંચોતેર તે શિલાના મૂડી ખાતે જમા પાંચ હજાર છસો પચીસ તે સુરભીના મૂડી ખાતે જમા અગિયાર હજાર બસો પચાસ મિત્રો આશા રાખું છું કે સંપૂર્ણ ખ્યાલ છે તમારા મગજમાં ઉતરી ગયો હશે તેમ છતાં ન સમજાયું હોય તો વિડીયો રિપીટ કરી શકો છો અને તેમ છતાં પણ ન સમજાય તો મને પૂછી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો હંમેશની જેમ પાછું આપણે હોમવર્ક તો હોય જ એટલે હોમવર્ક જોઈએ બે પ્રશ્નો આપેલ છે હું હોમવર્કની ચર્ચા કરું તેની સાથે તમે સ્ક્રીન શોટ સ્ટોપ કરી અથવા પોઝ કરી તમે આ રકમ લખી શકો છો સાથે જવાબ પણ આપેલ છે પહેલો પ્રશ્ન આ મુજબ છે અંજુ મંજુ અને સંજુ ભાગીદારી પેઢીનો નફો રૂપિયા બે લાખ સોળ હજાર ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચ્યો છે આ ભૂલ સુધારવા આમ નોંધ લખો આપણે પ્રશ્ન સમજ્યા એ મુજબનો જ પ્રશ્ન છે તો આની પ્રેક્ટિસ કરી લઈશું ત્યાર પછી પ્રશ્ન નંબર બે રુદ્ર યુગ અને ચાંદનીની ભાગીદારી પેઢીનો નફો રૂપિયા ત્રણ લાખ વીસ હજાર પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી ત્રણ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચ્યો છે આ ભૂલ સુધારવા ભાગીદારોના મૂડી ખાતે અસર આપતી આમ નોંધ લખો તો આ બે પ્રશ્નો છે તેના અનુક્રમે જવાબ જોઈએ જવાબ નંબર એક આ મુજબ આવશે મંજુના મૂડી ખાતે ઉધાર ચૌદ હજાર ચારસો સંજુના મૂડી ખાતે ઉધાર નવ હજાર બસો તે અંજુના મૂડી ખાતે રૂપિયા ત્રેવીસ હજાર જવાબ નંબર બે જોઈએ તો યુગના મૂડી ખાતે ઉધાર ચોવીસ હજાર ચાંદનીના મૂડી ખાતે ઉધાર સોળ હજાર તે રુદ્રના મૂડી ખાતે જમા ચાલીસ હજાર વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરજો પ્રેક્ટિસ નિયમિત થશે તો જ આ વિષય આપણને સરળ લાગશે તો નિયમિત હોમવર્ક થાય તેવી અપેક્ષા સહ આભાર અને અસ્તુ